जो नंद के लाल कृष्ण गाइए गिरधारी गिरधार गाइए रे बजो नंद के लाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे राधे गोपाल कृष्ण गाइए मुरली मनोहर गाइए रे माई गोपी के नाथ कृष्ण गाइए रे मुरली मनोहर गाइए रे माई गोपी के नाथ कृष्ण गाइए रे ओ माई गोपी के नाथ कृष्ण गाइए रे माई गोपी के नाथ कृष्ण राधे गोपाल कृष्ण गाइए रे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे राधे गोपाल कृष्ण गाइए रे राधे गोपाल कृष्ण गाइए राधे गोपाल कृष्ण गाइए रे गोविंद गोविंद गाइए गोविंद गोविंद गाइए रे गिरधारी गिरधारी गाइए गिरधारी गिरधारी गाइए रे गोविंद गोविंद गाइए रे गोविंद गोविंद गाइए गोविंद गोविंद गाइए रे गोविंद गोविंद गाइए गोविंद गोविंद गाइए रे गोविंद गोविंद गाइए गोविंद गोविंद गाइए रे बोलिए श्री कृष्ण कन्हैया लाल की प्यारे की जय गौ माता की जय बोलो श्री गिरिराज धरन की श्री भागवत भगवान की श्री वल्लभाधीश की सब पोतपोतन स्थान झड़प थी बेसी जजो श्री जी गौशाला गौ माता नु पावन सानिध्य श्री वल्लभ आचार्य नु आशीर्मय सानिध्य अने श्री वल्लभ ना मुखारविंदे श्रीमद भागवत सत्संग सत्र आज प्रथम दिवस गौ मात्म कथा हिंदू संस्कृति में कई रीते गाय नु महात्म्य बतायु छे अद्भुत अवतरणों साथे पूज्य श्री कथा नो आज प्रारंभ करो साथे साथे श्री वल्लभ ना चरित्र नु दिव्य दर्शन अने सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः श्रीमद भागवत जी ना प्रथम श्लोक साथे श्री भागवत जी ना महत्व ने प्रस्थापित संस्थापित करतु आपनु वचनामृत प्रथम दिवस नो अहीं विराम ले छे सामे
ઠાકોરજી મંડપમાં શ્રી વલ્લભ પ્રભુનું, શ્રી વલ્લભ વંશજ સમુદ્રિત શ્રી વલ્લભનો પરિવાર, શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી, શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગોસાઈજી અને એમના સાતે લાલો સહિતના શ્રી વલ્લભ પરિવારનું સુંદર દર્શન બેઠક સ્વરૂપે સામાલા મંદિર પંડાલમાં થઈ રહ્યું છે. આપણે સૌ લાભાન્વિત થઈએ. આજના સત્સંગ સત્રમાં અનેકો મહાનુભાવોની સાથે અમારા રમેશભાઈ લવજીભાઈ ધડુક પરિવારના મંજુલાબેન, શ્રીમતી મંજુલાબેન અને મોનાબેન બંને આવ્યા છે અને નિવેદન કરીશ કે મંચસ્થ ઉપસ્થિત થઈ અને શ્રી ભાગવતજીની વંદના સાથે ભાગવત શ્રીમતી મંજુલાબેન, રમેશભાઈ ધડુક, મોનાબેન ધડુક પધાર્યા છે, એમના શ્રી હસ્તે શ્રી ભાગવતજી ને પહેલા માલ્યાર્પણ પછી આચાર્ય સ્વરૂપોની વંદના. બોલો શ્રી વલ્લભાધીશ કી. બંને આચાર્ય સ્વરૂપ સહિત શ્રી ભાગવતજી અને પૂજ્યપાદ શ્રી દર્શનકુમારજી મહોદયશ્રીને સ્વજનો, આ બૃહદ આયોજનમાં અનેક પરિવારોના અલગ અલગ પ્રકારના વિનિયોગ, એમાં મારા રમેશભાઈ ધડુકનું સૌથી સવિશેષ યોગદાન વિનિયોગ રહ્યો છે અને આજે સંયોગવશ રમેશભાઈ સ્વયં ઉપસ્થિત નથી રહી શક્યા, પણ શ્રીમતી મંજુબેન અને મોનાબેન એમના પરિવાર વતી ઉપસ્થિત છે. ભાગવતજી અને પૂજ્યશ્રીની વંદના એમના પરિવાર દ્વારા થઈ રહી છે, એ જ રીતે આચાર્ય સ્વરૂપોને પણ અમારા દડુક પરિવાર દ્વારા વંદના. સામે શિવલ્લભનું દર્શન પરિવાર સાથે અને ત્યાં આચાર્ય નિવાસની બહારની કોરિડોર જ્યાં ગાયનું સ્વરૂપ બિરાજે છે, નવા ભવનમાં જ્યાં આચાર્ય સ્વરૂપો બિરાજે છે આચાર્ય નિવાસ, ત્યાં થોડી જ ક્ષણોમાં આપસીમાં ત્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકની આરતી કરી અને આપ ત્યાં પધારશે, પછી ચરણસ્પર્શનો લાવો ત્યાં મળશે. ત્યાં બેઠકમાં આચાર્ય સ્વરૂપોની આરતી સાથે પૂજ્યશ્રી ત્યાં નવા ભવનમાં આચાર્ય નિવાસની બહારની કોરિડોરમાં બિરાજી અને ચરણસ્પર્શનો લાવો, ત્રણેય સ્વરૂપના ચરણસ્પર્શ આપણને સૌને પ્રાપ્ત થશે. વિશેષ માહિતી માટે નિલેશભાઈ મારી સાથે છે પીઠડિયા, નિવેદન કરીશ, યાત્રા સંબંધની માહિતી આપશે. સપ્તજી કે ચલીએ બ્રજધામ. શ્રીમદ ગોસ્વામી 108 શ્રી દામોદરલાલજી મહારાજશ્રી શ્રી વિજયકુમારજીના ષષ્ઠીપૂર્તિ મહોત્સવના ઉપલક્ષમાં અમદાવાદ, મુંબઈ, સુરત, રાજકોટ, કડી ગૃહ દ્વારા શ્રી રમણ પ્રભુ ગોકુલેશ વ્રજયાત્રા 2018 એટલે કે લીલી પરિક્રમાનું સુંદર મજાનું ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે તેની માહિતી આપીએ તે પહેલાં મુખ્ય મનોરથીઓ છે અમારા, તેઓને વિનંતી છે કે ભાગવતજીની આરતી માટે મંચસ્થ પધારશો. મુખ્ય મનોરથીઓ છે તેઓને વિનંતી છે કે ભાગવતજીના આરતીનો સમય થઈ ચૂક્યો છે તો આરતી માટે પધારશો. નિયમ ગ્રહણ તારીખ 10/10/2018 આસો સુદ એકમ અને નિયમ વિસર્જન તારીખ 13/11/2018 કાર્તિક સુદ છઠ. અવ્રજયાત્રાના સર્વાધ્યક્ષ પરમપાજ્ય પાદ ગોસ્વામી શ્રી દામોદર દાસ લાલજી મહારાજશ્રી, ઉપાધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી હરિરાયજી મહોદયશ્રી અને ઉપાધ્યક્ષ પરમ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રી, સાથે સાથે ચિરંજીવી શ્રી વ્રજાધીશજી અને ચિરંજીવી શ્રી વ્રજાધિપતિજીના સુંદર મજાના ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય અને જાજરમાન વ્રજચોર્યાસી યાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે સર્વે વૈષ્ણવોને ચોક્કસથી લાભ લેવા વિનંતી છે. સાથે સાથે આ તમામે તમામ માહિતી મુખ્ય દ્વાર પાસે કાર્યાલય કાર્યરત છે, ત્યાંથી આપને મળી જશે.
વ્રજયાત્રા માટેની સંપૂર્ણ માહિતી જ્યાં મુખ્ય દ્વાર પાસે કાર્યાલય આપણું કાર્યરત છે ત્યાંથી સર્વે વૈષ્ણવોને મળી જશે, તો ચોક્કસથી આ માહિતી આપ મેળવી લેશો તેવી ખાસ વિનંતી છે. મુખ્ય મનોરથીઓ છે તેઓ લોકોને વિનંતી છે કે ભાગવતજીની આરતી માટે મંચ પર પધારશો. સખી આરતી ઉતારો ગો જનની કી, સખી આરતી ઉતારો ગો જનની કી, ગો જનની કી જગતારણી કી, સખી આરતી ઉતારો ગો જનની કી. કંચન ધાર કપૂલ કી બાતી મનોરમા પિયુષની કી, સખી આરતી ઉતારો ગો જનની કી. બ્રહ્મ સુતા ભૂભદ્ર દયામયી કપિલાનંદાનંદિની કી, સખી આરતી ગો જનની કી. સુર ગર તાર મૂરત બજાવતી સુદા સમુદ્ર પયસ્વની કી, સખી આરતી ગો જનની કી. જગત પૂજ્ય સુરભી જગકારણ ઉમારમાં બ્રહ્માણી કી, સખી આરતી ગોજનની કી. વિધિ હરિ ગંગા ધન સુખ પાવત ચિંતામણિ વરદાયિની કી, સખી આરતી ઉતારો ગોજનની કી. ગોજનની કી જગતારણ કી, સખી આરતી પરમ કૃપાલ શ્રી વલ્લભ કરત જે જન સર આય અનુસર રહી સોપત શ્રી ગોવર્ધન પરમ ઉદાર ચતુર ચિંતામણિ ભવધારા ભજ કૃષ્ણદાસ કાજ સદ સરહી જો જાને શ્રી વિઠલના પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ કરત કૃપા નિજ કરત કૃપા નિજ શ્રી ભાગવત ભગવાન કી ગો માતા કી.